વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી રહી પાઠના લેખક છે જોરાવરસિંહ જાદવ તેમનો જન્મ દસ એક ઓગણીસો ના રોજ થયો હતો જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરું ગામના વતની છે લોકસાહિત્ય ક્ષેત્રે સંશોધન સંપાદનમાં એમને વિદ્યાર્થી કાળથી જ રસ હતો એમણે અત્યાર સુધીમાં લોકસાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તકો રૂપે પ્રકાશિત કરી છે મરદ કસુંબલ રંગ ચડે આપણા કસબીઓ મરદાઈ માથા સાટે લોકજીવનના મોતી વગેરે એમના લોકકથાના લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા વિવિધ વિષયોના પુસ્તકો છે ભાલ પંથકની આ લોકકથામાં કહળ સંગે કરેલી દાંડાઈનો બદલો હરકચંદ કેવી યુક્તિથી વાળે છે તેનો તાદૃશ્ય ચિતાર મળે છે આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે લેખકે ભાલ પંથકના તળપદા શબ્દોનો સુંદર વ્યવહારિક વિનિયોગ ભાષા કર્મનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે તો ચાલો પાઠની શરૂઆત કરીએ ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડી પંને પથરાયેલા છે કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ લેખક કહે છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને એટલે કે ગામની હદને અડીને ભાલ અને કનેર પંથક પાઘડી પને એટલે કે પાઘડીના જેવો વિસ્તાર લંબાઈમાં વધારે અને પહોળાઈમાં ઓછો એવા બંને પંથક ત્યાં પથરાયેલા છે એટલે કે આવેલા છે કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એટલે કે કુદરતની મહેરબાની આ બંને પંથક ઉપર ભાલ અને કનેર ઉપર ઓછી હોવાને કારણે આ બંને પંથક માટે આદિકાળથી એટલે કે પહેલેથી જ એક કહેવત કહેવાતી આવી છે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ એટલે કે સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પાન જોવા ન મળે એવા આ બંને પંથક હોય છે આવી ઝાડપાન વિનાની વેરાન ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે આવી વેરાન ધરતી ઉપર એક નાનકડું એવું ગામ આવેલું છે ગામમાં રાજપૂત દરબાર કણભી ભરવાડ અને વસવાયા વરણના પાંચસો એક ખોરડા છે બે ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે ગામમાં જુદી જુદી જ્ઞાતિના લોકો રહે છે જેમ કે રાજપૂત દરબાર કણબી ભરવાડ વરણ એટલે કે ગામ તરફથી પસાયતા એટલે કે બક્ષીસ આપી વસાયેલી જાતિ એવા પાંચસો એક ઘર આવેલા છે અને બેક ઘર વાણિયા અને બ્રાહ્મણના પણ છે ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે અને ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજળીથી ગાડા મારક બંધ થઈ જાય છે ઉચાળા ભરવા એટલે શું તો ઘર બાર ખાલી કરીને નીકળી જવું અથવા ભાગવું એટલે કે ઉનાળો ધરતી ઉપરથી પૂરો થાય છે ઉનાળાની ઋતુ પૂરી થાય છે અને ચોમાસાના પગરણ મંડાય પગરણ મંડાય એટલે શરૂઆત થવી ચોમાસાની ઋતુની શરૂઆત થાય છે ત્યારે ભારે વરસાદને કારણે જે વાજળીથી જે ગાડા મારગ હોય છે તે બંધ થઈ જાય છે મોર્ય એટલે કે પહેલાં ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને ત્રણ ચાર મહિના ચાલે એટલી જરૂરિયાતની ખેતીની અને ઘર વપરાશની સટરપટર જણસોની ખરીદી કરી ઘરમાં સંગ્રહ રાખતા એ સમયની વાત છે હવે આ ગાડા મારક બંધ થઈ જાય એ પહેલાં ગામના ખેડૂતો છે તાલુકા મથકે જઈ અને ચીજ વસ્તુઓની ખરીદી કરતા ઘરમાં ત્રણ ચાર મહિના સુધી ચાલે એટલી જીવન જરૂરિયાતની ખેતીની ઘર વપરાશની નાની મોટી જરૂરિયાતની ખરીદી તેઓ કરતા અને ઘરમાં સંગ્રહી રાખતા એ સમયની વાત છે મહેનત મજૂરી કરી બે પાંદડે થયેલા કહળ સંઘ ગાડું જોડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા છે હવે ખૂબ જ મહેનત મજૂરી કરી અને બે પાંદડે એટલે કે સુખી સંપન્ન થયેલા એવા કહળ સંઘ ગાડું લઈ અને ધંધુકા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે ગયા છે સુલેમાન ઘાચીની ઘાણીએથી બે ત્રણ ડબ્બા તલના તેલના મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલિયું દાળ ચોખા મીઠું મરચાં લસણ ડુંગળી અને બટેટાના કોથળાને બીજું આગું પાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું હવે કહળ છે એ સુલેમાન ઘાચીની ઘાણીએથી બે ત્રણ તલના તેલના ડબ્બા ખરીદે છે કરિયાણાની દુકાનેથી દેશી ગોળ દાળ ચોખા મીઠું મરચું લસણ ડુંગળી બટેટા વગેરે બીજી ઘણી બધી ચીજવસ્તુઓ ખરીદી અને ગાડામાં મૂકે છે રાંધવાનો ભરડો દઈને ગાડું ગામ તરફ એટલે કે ગામના માર્ગે વહેતું કર્યું દોરડાથી આ બધી વસ્તુઓ બાંધી દે છે અને ગાડું છે એ ગામ તરફ વહેતું કરે છે ત્યાં બેમણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ આવતા વહીકચંદ શેઠે સાદ દીધો હવે કહળસંગ ગાડું લઈને જતા હોય છે ત્યાં પાછળથી બેમણ કપાસિયાનો કોથળો માથે મૂકી હરકચંદ શેઠ આવતા હોય છે હવે હરકચંદ શેઠ છે એ સાદ પાડે છે એ કહળસંઘ ભાઈ ઘડી સાત બળદિયાને તાલી ઝાલો ઝાલોને તાણી ઝાલોને આ કપાસિયાનું બાચકું ઘર લગી લેતા જાઓને પાછળથી હરકચંદ શેઠ છે એ કહળસંઘને કહે છે કે થોડી વાર આ બળદને ઊભા રાખો ને આ મારું કપાસિયાનું બાચકું તમે મારા ઘર સુધી લેતા જાઓ હરકચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજ ગાડામાં ભર્યો છે એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી ચાલશે કહળસંઘ ના પાડે છે કે હરપચંદ શેઠ આ બળદિયા ન ઉપાડી શકે એટલો ભાર મેં આજે ગાડામાં ભરી દીધો છે એમાં તમારો કપાસિયાનો કોથળો આમાં ક્યાંથી ચાલશે ભાઈ સાહેબ કપાસિયા ભરીએ કોઠી થોડી જ ફાટી જાય ભલા થઈને આટલું બાજકું લેતા જાઓ હરપચંદ શેઠ છે એ કહળસંઘને વિનંતી કરે છે કે ભાઈ સાહેબ આ આટલો વજન રાખ્યો છે એમાં એક આ કપાસિયાનો કોથળો રાખો તો શું ફેર પડવાનો છે ભલા થઈને આ મારું બાચકું લેતા જાઓ ને હરકચંદ શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા આગવું ગાડું ભાડે કરી લેતા હો તો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો કહળસંગ છે એ હરકચંદને કહે છે કે ગામમાં તમે દુકાન માંડીને બેઠા છો તો એ દુકાનનો માલ લઈ જવા લઈ આવવા માટે એક ગાડું ભાડે કરી લેતા હોતો ખોટી કંજુસાઈ જ કરો છો વાણિયા વિદ્યા જ વાપરો છો પહેલા આજ તો હાટની ખરીદી કાંઈ ન હોત વૈદના પડીકા લેવા આવ્યો હતો પણ થયું કે ઘરે ગાય વ્યાય એવી છે ને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાચકું નાખતો જાઓ ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે ત્યારે હરકચંદ શેઠ કહોળસંઘને કહે છે કે ભાઈ આજ તો દુકાનની ખરીદી કાંઈ હતી નહીં વૈદના પડીકા લેવા આવ્યો હતો પણ એમ થયું કે ઘરે ગાય વીઆ એવી છે અહીંયા સુધી આવ્યો છું તો તેના માટે કપાસિયાનું બાજકું નાખતો જાઓ કોઈને કોઈ ગાડાવાળો મળી રહેશે તો એના ગાડામાં આ બાજકું મૂકી દઈશ શેઠિયા તમે નેવાના પાણીથી હાથ ધોવો છો ને કાયમ મફતયું કોણ લઈ જાય કોક દી નાણાં ભીડ હોય ને ઉછીનો ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેટા ઉતારી દયો છો એ સાંભળે છે ઓલિયું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે સમજીયા ત્યારે કહળસંગ હરકચંદને કહે છે કે શેઠ તમે તો નેવાના પાણીએ હાથ ધોવો છો કાયમ મફતમાં તમને કોણ લઈ જાય ક્યારેય તમે ગાડું કરતા નથી ક્યારેક નાણાંભીર એટલે કે નાણાંની તકલીફ હોય પૈસા ન હોય ત્યારે તમારી દુકાને અમે ઓછીનું ઉધાર લેવા આવીએ છીએ ત્યારે તો દુકાનેથી નીચે ઉતારી દો છો એ સાંભળે છે તમને અને અત્યારે તમે ગાડામાં આ બાચકું મૂકવા આવ્યા છો એક કહેવત છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે એટલે કે આપણે કોઈને માન આપીએ તો સામેવાળી વ્યક્તિ આપણને માન આપે બીજાની મદદ આપણે કરી હોય તો કોઈ ખરા સમયે આપણી મદદ કરે કહળસંઘ ભાઈ ઉધારે તો આખી હાટડી દઈ દેવી પણ વખત સર ચોપડા કરવા જોવીને ત્રણ ત્રણ વરહ લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો એ માલતું હશે ત્યારે હરકચંદ છે એ કહળસંઘને કહે છે કે ઉધાર તો હું મારી આખી દુકાન દઈ દઉં બધી વસ્તુ હું તમને ઉધારે આપું પણ વખત સર મારે ચોપડા તો ચોખ્ખા કરવા જોઈએ ને જ્યારે હું ઉધારી માગું છું ત્યારે બધા તમે આંખો કાઢો છો ત્રણ ત્રણ વરસ સુધી નાણાં ભરતા જ નથી અમારે આગળ પેટ છે ને એટલે કે અમારે આગળ છોકરા છે અમારે પણ ગુજરાન ચલાવવાનું હોય આ સાંભળીને કહળસંઘે મનમાં ગાંઠવાળી કે વાણીઓ આજ માંડ ઘાયે ચડ્યો છે આ બધું સાંભળી અને કહળ સંગ મનમાં વિચાર કરે છે ક્યાં વાણીઓ હરપચંદ માંડ હાથમાં આવ્યો છે હિંગ તેલ હમણાં કાં ફાટીને ધુવાડે વહી ગયો છે અને એ અત્યારે બહુ છકી ગયો છે ગામમાં કોઈની શરમ ભરતો નથી કોઈની શરમ તે રાખતો નથી કોઈને ઉધાર દેતો નથી આજ એને ધોળે દાડે તારા ન બતાવું તો મારું નામ કહળસંગ નહીં આજ તો એને ધોળે દિવસે તારા ન દેખાડું તો મારું મારું નામ કહળસંગ નહીં એવું નક્કી કરે છે ગાડા ઢુકડો આવીને હરકચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે ત્યાં તો બળદોને ડચકારો કરી કરી કહળસંગે ગાડું હાકી મૂક્યું હવે જેવા હરકચંદ શેઠ ગાડામાં કપાસિયાનો કોથળો નાખવા જાય છે ત્યાં તો બળદોને ડચકારો બોલાવે છે અને કહરસંગ ગાડું હાકી મૂકે છે મોર્ય ગાડું અને વાહે હરકચંદ શેઠ બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા આગળ ગાડું જાય છે અને પાછળ પાછળ હરકચંદ શેઠ પાછળ દોડતા જાય છે આખી બજાર સોસરવા થઈ બજારમાંથી પસાર થઈ અને ગામની ભાગોળે આવે છે શેઠીએ રાડ પાડી હે કહળસંઘભાઈ ઘણી વાર બળદોને તાણી ઝાલો ને માથે અઢી બે મણ ભાર છે એ તો જુઓ પાછળથી હરકચંદ શેઠ કહળસંઘને રાડ પાડે છે કે થોડી વાર બળદોને ઊભા રાખો ને મારા માથે બે અઢી મણનું બાચકું છે એ તો તમે જુઓ ત્યારે કહળસંઘ શેઠ કહે છે શું કરું શેઠ આ સંધ્યા બળદિયા બહુ પાણીયારા છે ઘણ ઘર ભણી વહેતા આ પછી તાણી જાળિયા રહેતા નથી એમ કહેતા કહળસંઘે ગામ ભણી ગાડું હાકી મૂક્યું કહળસંઘ કહે છે આ સંધ્યા સંધિયા એટલે બળદની એક જાત છે એ ખૂબ જ બળવાન છે પાણીયારા એટલે બળવાન છે ઘર તરફ જ્યારે એને વહેતા કરી મૂક્યા ત્યારે એ જાળિયા રહેતા નથી એમ કરી કહળસંઘ છે એ ગાડું હાકી મૂકે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે હરકચંદ શેઠ ઢીલા પગને વિલા મોઢે કહળસંગના ગાડાને જતું જોઈ રહ્યા હવે હરપચંદ શેઠ છે એ ગાડાને જતું જોઈ રહે છે કંઈ કરી શકતા નથી બળદ તાણી જાળ્યા રહેતા નથી એ વેણ ચતુર વાણિયાના મનમાં ક્યાંય સુધી ઘૂમર્યો લઈ રહ્યા હવે કહળસંઘ શેઠ છે એમ બોલ્યા કે બળદયા તાણી જાળ્યા રહેતા નથી આ વાક્ય છે હરકચંદના મનમાં ક્યાંય સુધી છે એ ચાલ્યા કરે છે એમને ભીત સોસરવું સૂઝ્યું કે કહળસંગ નરાતાર દાંડાઈ કરી છે પછી એમનાથી બબડી જવાયું માળા રજપૂતે કરી છે ને કાંઈ અને એમને એમ થાય છે કે આ કહળસંગે નરી દાંડાઈ કરી છે અને પોતે બબડી ઉઠે છે કે માળા રજપૂતે તો આજે મારા માથે કરી છે કપાસિયાનો કોથળો માથે લઈને હરકચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા હવે હરકચંદ છે એ ભાંગેલ પગે એટલે થાકી પાકીને બજારમાં પાછા જાય છે આ વાતને માથે થઈને વર્ષેકના વહાણા વાઈ ગયા એટલે આ વાત ઘટના બની એને વરસ વરસ જેટલો સમય થઈ ગયો પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચડું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ ઘણો સમય પસાર થઈ ગયો છતાં હરકચંદ સાહેબ છે આ વાત ભૂલતા નથી જેમ મદારીના કરંડિયામાં સાપ ગૂંચડું ભરીને ગૂંચડું વળીને બેઠો હોય એમ આ વાત છે એમના લમણામાં પણ રહી ગઈ એવામાં કુદરતને કરવું તે કહળ સંગના બાપુ ગુજરી ગયા હવે એવામાં ભગવાનના કરવાથી કહળ સંગના બાપુ છે એ ગુજરી જાય છે ગામમાં કોઈ ભણેલું ન મળે ગામમાં બધા અભણતા કોઈ ભણેલું હતું નહીં કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વંચાવવા જવું પડતું કોઈને ત્યાં જો કોઈ કાગળ પત્રિકા આવે તો ગામના લોકો છે હરકચંદ પાસે એ કાગળ વંચાવવા જતા ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન એટલે કે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય હરકચંદ શેઠ બહુ ભણેલા ન હતા પણ આખું ગામ છે અંગૂઠા છાપ હતું એટલે હરકચંદનો ભાવ ત્યાં પૂછાતો કોઈના દસ્તાવેજ લખવા હોય ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરકચંદ શરમના મારી કામ કરી દેતા હવે કોઈનો દસ્તાવેજ લખવાનો હોય ખાતું પડાવવું હોય સારા પ્રસંગે કંકોત્રી લખવી હોય કાગળ લખવા હોય અથવા માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરકચંદ શેઠ શરમમાં ને શરમમાં આ બધા કામ કરી દેતા કહળ સંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને કાળોત્રીના કાગળ લખવા બોલાવ્યા હવે કહળ બાપુ ગુજરી ગયા એટલે કહળસંઘ છે હરકચંદ શેઠ પાસે જાય છે અને બે હાથ જોડી અને વિનંતી કરે છે કે કાળોત્રીના કાગળ લખી આપો શેઠને મનમાં થયું કે તે દ તો બાપુના બળદિયા તાણી ઝાલ્યા રહેતા ન હતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે તરત જ હરકચંદને વિચાર આવે છે કે તે દિવસે કપાસિયાનું બાજકું જ્યારે ગાડામાં મૂકવું હતું ત્યારે તો તેના બળદિયા તાણી ઝાલ્યા રહેતા ન હતા અને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે ઠીક લાગમાં આવ્યા છે આજ એને ભાલીએ ન ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં હવે હરકચંદ શેઠ પણ એનો બદલો લે છે કે આજે કહળસંઘ માંડ લાગમાં આવ્યો છે આજે એને ભાલીએ નો ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા હરકચંદ શેઠ છે એ કાગળ લખવા બેસે છે કહળ એમના બાપુનું કારજ પાચમનું રાખેલું શેઠિયાએ થોડાક કાગળ પાંચમના થોડા છઠના થોડા સાતમ આઠમ અને નોમના તથા થોડા દસમ અગિયારસની તિથિના લખીને જવા દીધા હવે કહળ સંગે પોતાના બાપુનું કાળજ કાળજ એટલે મરણ પછી બારમા દિવસે થતી વિધિ તો આ વિધિ છે એ પાંચમની રાખેલી પણ હરકચંદ શેઠે થોડાક કાગળ છે એ પાંચમના લખ્યા થોડાક છઠના થોડાક સાતમ આઠમ નોમ દસમ અને અગિયારસની તિથિ સુધીના કાગળ લખી અને જુદા જુદા સરનામે જવા દીધા પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું ને એ લગાતાર સાત દિવસ સુધી ચાલ્યું ઓલિયા જાય ને ઓલિયા આવે ઓલિયા ને ઓલિયા આવે પાચમનું કારજ હતું પણ હરપચંદ શેઠે અગિયાર સુધીના કાગળ લખીને જવા દીધા એટલે જેને જે તિથિના કાગળ મળ્યા હતા એ તિથિએ લોકો ત્યાં પહોંચી જાય છે એટલે એક જાય અને એક આવે છે આમ કારક છે એ સાત દિવસ સુધી ચાલે છે કહળસંઘના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે માળું આ ચમનું વેતરાણું છે બધા કહળસંઘના કુટુંબવાળા વિચારમાં પડી ગયા કે આ બધું કેવી રીતે થયું છે આમ કેમ થયું અલિયા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા બધા પૂછે છે કહળસંઘને કા કે આ મેળાના કાગળ છે એ કોની પાસે લખાવ્યા હતા ત્યારે કહળસંઘ જવાબ આપે છે કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા એ તો ડાહ્યો મને છે એ ઉઠીને આવી ભૂલ ના કરે હો બધા લોકો કહે છે કે એ તો ડાહ્યો માણસ છે એ ઉઠીને આવી ભૂલ કરે નહીં શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને આ તો ખમતીધર ખોરડું છે પણ કોઈ મોડા પાતળા માણસનું ખોરડું હોય તો તો ખેતર વેચવાનો વારે વારો આવે કે બીજું કંઈ બધા લોકો કહે છે કે શેઠને બોલાવી તો ખબર પડે કે આ બધું કેવી રીતે થયું આ તો આપણું ખમતીધર એટલે કે પૈસાદાર ખોરડું છે પૈસાદાર ઘર છે પણ જો કોઈ ગરીબનું આવું ખોરડું હોય તો તો એને ખેતર વેચવાનો જ વારો આવે હરકચંદ શેઠને તેડું મોકલ્યું હાથમાં ધોતિયાનો છેડો ઝાલી કાને લાંબી લેખણ ખોસી માથે રાતી પાંચાળી પાગડી અને પગમાં મોજડી પહેરી શેઠ સંગના ફળીએ આવ્યા અને સૌ પૂછવા લાગ્યા હરકસ હરકચંદ શેઠને બોલાવે છે એટલે હરકચંદ શેઠ આવે છે હાથમાં ધોતિયાનો છેડો જાલ્યો હોય છે કાનમાં લેખણ ખોસેલી હોય છે અને માથે પાઘડી પહેરેલી હોય છે પગમાં મોજડી આવા હરકચંદ શેઠ છે એ સંગના ફળીએ આવે છે ત્યારે સૌ બધા એને પૂછે છે હરકચંદભાઈ આ જમનું બફાણું છે શેઠિયાએ ઠાવકુ મોં કરીને માંડીને વાત કરી બધા એને પૂછે છે કે હરકચંદભાઈ આ શું થયું છે આમ કેમ બન્યું ત્યારે જ હરકચંદ શેઠ છે એ ઠાવકુ મોં અને વાત કરે છે સાંભળો ભાઈઓ વરહદી મૌર્યની વાત છે કે સાંભળો હું તમને કહું આ કેવી રીતે થયું કે વરસ દિવસ પહેલાની વાત છે કહરસનભાઈ ધંધુકે હટાણું કરી ગાડું લઈને ગામમાં આવતા હતા એ વખતે બજાર સોસરો હું કપાસિયાનો કોથળો લઈને એમના ગાડામાં મૂકવા ગયો તે દી એમના પાણીયાળા સંધ્યા બળદો ઝાલ્યા નહોતા રહ્યા એમના બાપુના કરજ ટાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી બહુ તાણી ઝાલી ખમ માને તો ને હવે અરપચંદ શેઠ જે બધાને કહે છે કે વરસ દિવસ પહેલાં હું ધંધુ કે હટાણું કરવા ગયો હતો કપાસિયાનો કોથળો લેવા ગયો હતો ત્યારે કહરસંઘભાઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે આવ્યા હતા પણ ત્યારે કપાસિયાનો કોથળો જ્યારે મેં એના ગાડામાં મૂકવા મૂકી દઉં ત્યારે એમના પાણીયારા સંજિયા બળોદો ઝાલિયા રહેતા ન હતા એવી જ રીતે એમના બાપુના કારાજ ટાણે કાગળ લખતા લખતા મારી લેખણ જાળી ન રહી એટલે મારી બોલપેન જાલી ન રહી ખૂબ જ જાલી પણ તે માને તોને ને વાત ડાહ્યા અનુભવીએ કહ્યું હરકચંદ શેઠ મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે પણ મોતનો મલાજો જાળવવામાં જ આપણી માણસાઈ છે ત્યારે કુટુંબી જન્માથી એક કોઈ અનુભવીએ કીધું કે હરકચંદ શેઠ મૃત્યુ તો અત્યારે વહેલું મોડું ગમે એનું આવવાનું છે પણ મોતની મર્યાદા જાળવવામાં જ આપણી માણસાઈ છે એ પછી સંધાએ કહળસંગને પણ ઠપકો આપ્યો ત્યાર પછી કહળસંગને પણ બધા ઠપકો આપે છે શરમની મારી એમની આંખો માંડી અને કહળસંગ શરમને માર્યા નીચું જોઈ ગયા વા્ય કાન ને આવ્ય શાન એટલે એને અનુભવ થયો અને બધું સમજાઈ ગયું તેથી કહળસંઘની અક્કલનું તાળું ઉગડી ગયું અને ત્યારથી સંગને બુદ્ધિ આવી ગઈ કે કોઈની સાથે આવું કરવું જોઈએ નહીં આજની ઘડીએ કાલ્યનો દી અને તે જ ઘડીએથી કહળ સંગે નક્કી કર્યું કે કોઈ સાથે આવું ખોટું કરવું નહીં તો વિદ્યાર્થી મિત્રો પાઠ છ લેખણ જાલી નો રહી અહીંયા પૂર્ણ થાય છે આ પછીના વિડીયોમાં આપણે કાવ્ય સાત પગલે પગલેનો અભ્યાસ કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત